આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. ઢોકળી આવ્યા મેં તો ઢો માન છે ને, ફોર્મ તો ભરવું એ તાલુકા પંચાયતમાં, પણ ઢો માન છે ને, ડો એને એટલે કંઈક નાટક કરવું છે. એટલે ઢો આવતો લાગ્યો. હલો, અમારે ડોશી રહ્યા ને એ ચીકણી માં ઉભા છે. તમારે મત દેવા આવવાનું છે. કોને? અમારે. હા આઈ ધમવા મત બતો જઈ દેહી, પણ અમારે ધારે કામ હે ને, અમાર જી કઈ ને, અમાર અંદર કામ થઈ જવા જોઈ. પણ અમારે ડોશી આવી જાય ને એટલે તમારા કામ જે કયો એ બધાય કામ થઈ જાય. પછી અમે કઈ દે એમ કે અમારે આમ છે ને અમારે તેમ છે ને ઈ અમાર પાસે નહીં આલે. એ આપડા માં નો આવે એવો. આ તો વાંધો નહીં, મત દઈ દઈ તમારે. તમતારે ઈ તમારે જે હોય કઈ દેવું અમને. તમારું કામ થઈ જાય કમ્પ્લીટ પછી હોય. હા વાંધો નહીં તમતારે. હા અને જો નિશાન અમાર ડોશી છે. હા વાંધો નહીં તમતારે દઈ. હા હાલો તો હું નીકળો. આ બેઠા તો સા પાણી પીવા. હા સા ના પીવો, મોટું થાય તો બધે ગામ માં ફરવાનું છે. હા તી વાંધો નહીં, આવી જો. હાલો મિત્રો, આપણા મિત્રો ભાઈઓ, આવો 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 ભાઈઓ, આવો બેહો બેનો ભાઈઓ, આવો કાના ભાઈ, આવો આવો રૂખડભાઈ, આવો બધા બેહો આપણા મત મારાય. આપણે તમારા ગામમાં શું શું વાંધો છે એ બધે મને ખબર છે ભાઈ. તમારા ગામમાં પાણીની તકલીફ છે એ હું દૂર કરીશ. તમારા ગામમાં કેટલાય વાંધા છે એના હારો ગાડી ભરીને હું કિન્યારીઓ લાવવાનો છું. એક ગામમાં વાંધા રવા દેવા નથી. આ ગામમાં મોટું જબર હવા નળિયું બનાવી દે. હાલો તમારા ગામમાં મોટું ડેમ બનાવી દે હું. અને હું તમારા ગામમાં રેલગાડી નો પાટો નખાવી દે એટલે રેલગાડી હાયા રાખે ભાઈ. આ રેલગાડી નો પાટો આવે ને એને મરવું હોય એને આગું લાવવું પડે નહી. એટલે એમ કે તો આ તમારે મરવું હોય તો આગું લાવવું ન પડે. એટલે તમારે એમ નથી કે તો હું આ તમારે આગું બહુ જવું હોય, કોઈ ભાવનગર જવું હોય, તો સુરત જવું હોય તો તમારે આમાં ભાડામાં સસ્તું પડે એટલે કહું છું. ઈ જેટલું બને એટલું તમારે મત દેવાના છે. બહુ મતથી આમાં વિજય કરવાના છે. જય ભારત અને જય હિન્દ. કાંતિર ભાઈ આવો આવો. ધમ ભાઈ કામે આવ્યો હો? બોલો ને. આપણે બોલે તાલુકા પર ચૂકણી આવે ને. હા એમાં અમારા ડોશી ઉભા રહ્યા છે. હારા મારું પણ તમે પાસે મત તો દી ગયો ને. એટલે આપણે મત દેવામાં ધમ ભાઈ વાંધો નથી મારે. પણ ઓલા 10,000 થી મેં લઈ જતા ને વરા 2-3 એનું શું કરશું? પછો તો મારા કુટુંબના દેવરાવીશ, અમારા ઘરના ના દેવરાવીશ, અને ગામમાં અડધા ગામમાં સહમત છું હું અડધા ગામનો. એટલે એ પણ હાસું મત બધા તમને અપાવી લ્યો.
પૈસા તમારા આવી જાય પછી શું હોય? પૈસા દો એટલે તમારી કરે છો. એમાં શું શું રાખ્યું હે? આપડે ડોસી રાખીએ. ડોસી? હા. લે વાહ. એમાં ફોટો તો દે, આમ અંગોઠો મારી દેવાનો. ધમભાઈ નિશાન હારું લ્યો. લે વાહ રે વાહ. ના હવે તમારે કેવું ન પડે, તમારે ખોટા ધક્કા નહીં કરવાના. કેમ થાય વી આવ્યો પછી? તમારે ખોટા ધક્કા નહીં કરવાના. હા આ ધમભાઈ છે ને, આ તમારે કોઈને નો પૈસા હોય મોરા મારા હોય ને, એને દે થોડો દઈ દેવાય. વાહ ધમભાઈ વાહ. અને કોઈ ભઈ જાય એવું ખબર નહીં દેવાનું હોય. બાકી એટલા બધા 10,000 બીજા મને દેતા હોય વાપરવાના, તો ધમભાઈ જીતાવું ડોસી ને. મોરું નહીં પડવાનું પછી હોય. મોરું નો પડું. હા હા તું ખોટા ધક્કા ન કરતા. હા હા વાંધો ના લ્યો. એટલે પણ બીજું તો ઠીક છે, ધમભાઈ પૈસા દઈ ગયા. ચૂંટણી હિસાબે આ પૈસા મારા નીકળે એવા જ નતા. પાછા 10,000 તો માથે વાપરવાના. આ વાપરવા વાપરો ને આપડે ગીધામ જાવી એવી. ચૂંટણી લડવી લડે, જીતવી તો જીતે, નકર આપણું નીકળી ગયું બધું. તમારા ગામમાં ખાતામાં હું કેટલાય નાખવાનું ખઉં, મને તમે મત હુંડલો ભરીને આપજો. જો હું જીતી જાઉં આ મતમાં, એટલે હું તમારું દુઃખ દૂર કરી નાખીશ. આ ગામમાં હું સાઈઝની પાઇપ લાઈનું રાખી દઈશ. આ ગામમાં મને ખબર છે તમારે માણસ આપરી છે નહીં, એ માણસ આપરી હું દૂર કરીશ. મારા ગામમાં હું માણસ આપરી ડેલીએ ડેલીએ હું બનાવી દઈશ. લે એમ નથી કેતો હું, હું તમારા ગામમાં માણસ આપરી હારી કરી દઈશ. પછી પાછ માર ઘરના એ ફોર્મ ભર્યું હો, અને પાછું કયું ફોર્મ ભર્યું ખબર છે? તાલુકા પંચાયતના સભ્યનું. અરે પણ એમાં કઈ ન કહેવાનું હોય જમભાઈ. એટલે ખાના એ આવો આવો એ પછી વાત કરું હાલો. એટલે ખાનાભાઈ બોલો. હવે મારા ઘરે સુરત દિનમાં ઉભા રહ્યા છે અને તમારા ઘરને ઉભા રહ્યા છે, તો તમારો ફોન પાછું ખેંચી લો ને. જો તમભાઈ પૈસા બોલો. ફોર્મ બોમ પાછું ખેંચવાનું નથી થતું, કારણ કે મારું જોર સારું બોલે. એટલે તમે પૈસા બોલો ને તમે પાછું ફોર્મ ખેંચી લો. પણ તમે ખેંચી લો શું વાંધો, પૈસા જે થાય હું દેવો બેઠો. પછી હાસુ હું? હા હાસુ જો કઈ ખોટું હોય બોલો, પૈસા બી શું ના. તો ફોર્મ પાછું ખેંચી લઉં. હા પણ 2,00,000 રૂપિયા થાય. અરે 2,00,000 ની કઈ કી પછી હોય ને? તો 2,00,000 લાવો તો હું પાછું ખેંચી લઉં. અરે 2,00,000 દઉં જ ને બોલો, એમાં શું ના હોય.10,000 વાપરવાના. અરે વાપરવાના જીને દેવા હોય દેવા જાય, અને ભાઈજા ભાઈજા ખવા જાય મોજ તો કરવાનું બેસું ના હોય. અરે પણ એમાં કઈ ઘટે જ નહીં, માણસ સામે આવો જોઈએ કે મારે જવું છે ના મત દેવા, એમાં ન કેવું પડે. અને તે બોલો ડોસી નિશાન તો જોઈએ ડોસી હે. અરે ધમ બાપા હવે કીધું એટલે એમાં કઈ ઘટે નહીં, બોલી જતો નહીં. હા તે હાલો હું હવે પરસાર માં નીકળું. હા હા એટલે પણ એ પૂરેપૂરી ધ્યાન આપવાની છે, અને 5 ગામ તો મારા કબજામાં છે. પણ એ ભલે હોય તમ તારે હું 1,00,000 રૂપિયા દઉં બેસો ના. તમને હું કહું, પેલું એ ગામમાં પાણી બરોબર,
અમાર ગામમાં એક સમસાનની તકલીફ છે બરોબર, રસ્તા બધા ખરાબ છે, આટલું આ કામ કરાવવાનું અને છે ને એક એક તેલનો ડબ્બો ઘીરે ઘીરે આપવો પડશે, બોલો મજૂર છે? અરે બધું મજૂર જ હોય ને, તમ તાર હું બેઠો તો ભાઈ વાંધો ને, તે એમાં શું ના ભાઈ, ઈ મારી જવાબદારી, પાંચે પાંચ ગામના મત હું દેવરાવું, પણ મેં કીધેલા કામ થવા દઈ હો, કામ થઈ જાય પછી હવે તમારો કોઈ મામલો આ પાંચ ગામની ઉપાધિ નો કરતા, પણ બીજે બધે જાવ ને કઈ ખગા હોય માં તો આપણે, ના ના ઈ બરોબર છે, મત વધી મારો, હા હા તે આવજો, આમ તને ફોન બોલ નો કરતા, ઈ તમ તો મારી જવાબદારી, હું તમારા હારે છું, આ ધમો એટલો શીકણી નો છે કે આખા ફરતા ગામમાં આખા મલક નું બૂસ માર્યું છે, મારા દીરાનો આ નકે કોઈ દી પૈસા કાઢે, પણ આ જો ગામ આવ્યો દીકરા મારા ગમીના બૂસ મારતા હોય ને એને કુદરત નો છોડે, એ ધમાને એક પણ મત પડવા નથી દેવો, આ તો પૈસા લેવાના અને એનું કામ ન કરો, કારણ કે આખી જિંદગી આપણે નડ્યો જ છે. ધીરુભાઈ આપડે વાંધો નહીં આવે, જીતી જઈશ ને, હા રાખો ડોહા, હું હલકમાં નરકમાં આવીને થાકી અહીંયા, હવે તો આપણે જીતી જઈશું, પછી તમે જો આખા જિલ્લામાં આખા પંચાયત માં મોજ કરવાનું, પછી તો ફોર વ્હીલ ગાડી લઈને રખડવાનું, બલૂન માં જવું હે દીવ ને ગોવા. આપડે મત દેતા આપડે બે ને બે લાખ આવ્યા હતા ને, ઉભી થા ઉભી થા, હવે જોવાનું હોય હવે રોમા સાની રે, એ ઋષિ એવું તો હવે આપડે હાલું રાખે, સાની રે સાની રે, કેમ કરું કઈ આમાં, એવું કઈ ન હોય આમાં, જીતે ને હારે બધું હોય એવું, હવે આપડે ઓણ હારી ગયા ફરી ને આવે તેથી જીતવાના છે, પણ શું હોય, પાછું ફોર્મ ભરીને આપણે જીતવું તો છે, હા હા તમ તારે વાંધો નહીં ફોર્મ ભરાવીએ પછી શું ના.